नमस्कार विद्यार्थी मित्रों, आज आप विषय गणित नी अंदर आप नक्शा आलेखन नामना एकम में आप अभ्यास कर रहा था, त्यांथी आपणो जे अधूरो अभ्यास छे हवे शुरू कर रहा छे। तो नक्शा आलेखन नी अंदर आप सौए जोयुं कि भाई लाल किल्ला नी मुसाफरी आप जोई, लाल किल्ला नी मुसाफरी कर्या बाद એની નીચે આપેલા નકશાનો પણ આપણે પરિચય કેળવો છે। ત્યારબાદ લાલ કિલ્લાની અંદર જે નીચે જે નકશો આપેલો છે તો એ નકશાની અંદર તમે આપણે જોઈ શકાય છે કે એ જે નકશો છે એમાં ક્યાં ક્યાં કઈ બાજુ કઈ જગ્યાએ શું આપ્યું છે। તો એ દરેક વસ્તુને આપણે નકશાની અંદર આપણે લાલ કિલ્લાની મુસાફરી વખતે જોયું અને ભણ્યા છે। તો એ દરેક વસ્તુને આપણે ફરીથી આપણે જોવાનું છે। અહીંયા આપણને લાલ કિલ્લાનો ઉપરથી લીધેલો એક નકશો આપણે જોઈ શકાય છે, એમની ચારે બાજુ કે એમની ઉત્તર બાજુએ શું છે, દક્ષિણ બાજુ શું, કઈ ની દિશાઓ કઈ છે, તો એ ચારે દિશાઓ પણ આપણે એમાં જોઈ શકાય છે। હવે આપણે એ લાલ કિલ્લાના દરેક ભાગ કે જેની અંદર એક નક્કરખાના હતા, તો નકશાની અંદર આપણે જોઈ શકીએ છીએ કે એ અહીંયા જે નક્કરખાના જેવો જે પહેલો જે ખૂણા પરનો ચિત્ર દેખાય છે એ નક્કરખાના છે કે જ્યાં ઢોલ વગાડીને રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો હતો। જ્યારે પણ રાજાને કોઈ સંદેશો આપવાની જરૂરિયાત જણાય ત્યારે તેઓ આ નક્કરખાનામાં એક સભાનું આયોજન કરતા અને ત્યાં ઢોલ વગાડીને સર્વ નગરજનોને રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો। જ્યારે નક્કરખાનાથી નક્કરખાનાથી આપણે સીધા જઈએ તો આપણે તેમાં દીવાને આમ પહોંચી શકાય છે, જે આપણે ઉપરના નકશામાં જોયું છે। દીવાને આમ, દીવાને આમ નામની જગ્યા છે ત્યાં રાજા પોતાના પ્રજાને મળવા માટે ઉપયોગ કરતા હતા। પહેલાના સમયમાં રાજાઓ એ પ્રજાને સીધે સીધા મળી શકતા, પ્રજાની અંદર કોઈ લોકો કે માણસોની કેટલીક સમસ્યાઓ હોય તો એ દરેક વ્યક્તિ એ સીધે સીધા રાજાને મળી અને પોતાની વાત રજૂ કરી શકતા। તો આ વાત રજૂ કરવા માટે રાજા એ કઈ જગ્યાનો ઉપયોગ કરતા, તો અહીંયા આપણે જોઈ શકાય છે કે દીવાને આમ નામની જે જગ્યા છે ત્યાં એ રાજા છે એ એનો ઉપયોગ પ્રજાને મળવા માટે કરતા હતા। જ્યારે દીવાને આમથી છે જ આગળ વધો તો અહીંયા આપણને અહીંયા એક રંગમહેલ જોવા મળે છે, જે આપણને એક કમાનો ટાઈપ બનેલો છે, અલગ અલગ સ્તંભ ઉપર અનેક સ્તંભના ઉપયોગથી રંગમહેલ બનેલો છે, તો એ રંગમહેલ પણ આપણે જોયો। તે ખૂબ જ સુંદર ઇમારત છે। અમારી ડાબી બાજુ બીજી ત્રણ ઇમારતો હતી, આ ઇમારતોને નકશામાં શોધવાની છે। હવે ડાબી બાજુ કેટલી બીજી ઇમારતો હતી કે એને આપણે નકશામાં શોધવાની છે, તો અહીંયા આપણે જોઈ શકાય કે અહીંયા એક રંગમહેલ આપેલો છે। એ રંગમહેલની ડાબી બાજુ બીજી ત્રણ ઇમારતો છે। આ જે રંગમહેલ આપેલો છે એની ડાબી બાજુ એટલે કે ઇમારતો કઈ થાય, તો કે એક આરામગાહ થશે, એના પછી વચ્ચે દીવાને ખાસ થશે વચ્ચેની ઇમારત, ત્યાર પછી એમની ડાબી બાજુ એક હમામ નામની ઇમારત પણ હશે, અને એનાથી નીચેની સાઈડ તો એક મોટી મસ્જિદ પણ આપણને ત્યાં જોવા મળે છે। આ જ લાલ કિલ્લામાં આપણે આ ત્રણ ઇમારતોને આપણે જોઈએ છે। તો ત્યારબાદ આપણે રંગમહલથી ડાબી તરફ, રંગમહલથી ડાબી તરફ વધીને દીવાને ખાસ પહોંચ્યા। આ દીવાને, દીવાન એ ખાસ પહોંચ્યા એ કઈ જગ્યા હશે, તો આપણે આ નકશામાં ઉપરનો નકશો આપણે કાઢીશું તો આપણને સમજાશે કે રંગમહલથી ડાબી બાજુ એટલે કે આ બાજુ ક્યાં પહોંચ્યા, દીવાન એ ખાસ પહોંચ્યા। તો આ જે ઇમારત છે એ અહીંયા આવેલી છે, તમે અહીંયા માઉસના એરાને ત્યાં જોઈ શકો છો। તો દીવાને ખાસ પહોંચ્યા છે, તો દીવાને ખાસ પહોંચ્યા હતા। હવે આ દીવાને ખાસ નામની જે જગ્યા છે અથવા જે ઇમારત છે ત્યાં એનો ઉપયોગ રાજા શેના માટે કરતા હશે, તો જ્યાં રાજા પોતાના મંત્રીઓ તેમજ અન્ય અગત્યના ખાસ માણસોને મળતા હતા। એક રાજાને પોતાનું રાજતંત્ર ચલાવવા માટે ઘણા બધા અગત્યના માણસો અથવા તો જવાબદારી સોંપેલા વ્યક્તિઓની જરૂર પડે, તો આ જે જવાબદાર વ્યક્તિઓ છે જેમ કે સેનાપતિ છે,
ખજાનચી છે, રણનીતિમાં કામ કરનારા અન્ય અલગ અલગ પ્રધાનો છે, આ દરેકને રાજાઓ એ પોતાની અંગત વાતો અથવા તો રાજતંત્રની અગત્યની વાતો એ રાજા ક્યાં કરતા? તો કે ભાઈ દીવાન એ ખાસ નામના મહેલની જે જગ્યા આપણે અહીંયા ફોટામાં જોઈ શકીએ છીએ, તો આ જગ્યા ઉપર આ મહેલમાં રાજા એ પોતાના મંત્રીમંડળની સાથે ચર્ચા વિચારણા અને વિમર્શ કરતા હતા. ત્યાંથી જ આગળ વધીએ તો રંગમહેલથી જમણી બાજુ, રંગમહેલની જમણી બાજુ એક આરામગાહ અને દીવાને ખાસ આવેલું છે. તો જમણી બાજુથી જોઈએ તો રંગમહેલ અને આરામગાહ દીવાને ખાસ આવેલું છે. તો જો રંગમહેલની અંદરનું જે ચિત્ર છે એ આપણને અહીંયા જોઈ શકાય છે, તમે અહીંયા માઉસનો આપણે જે એરો તીર જેવું દેખાય છે એ જે ફોટો દેખાય છે એ રંગમહેલની અંદરનો ફોટો છે. તો કેટલો સુંદર રંગમહેલ હશે એનું આપણે કલ્પના કરી શકીએ છીએ. ત્યારબાદ એમની બાજુમાં જે ચિત્ર છે એ દીવાને ખાસની અંદરનો ફોટો છે. દીવાને ખાસની અંદર રાજાએ પોતાના મંત્રીમંડળની સાથે પોતાના રાજતંત્રને લગતી અને ગરીબની બાબતની ચર્ચાઓ કરતા હતા. હવે અહીંયા આપણે બધાએ એક સરસ મજાનું કામ કરવાનું છે. નકશામાંથી અલગ અલગ વસ્તુઓ અને જગ્યાઓને શોધવાની પ્રવૃત્તિ આપણે આગળના પીરિયડમાં કરી છે, તો હવે ફરીથી એ જ પ્રવૃત્તિ આપણે અહીંયા પણ કરશું. અહીંયા આપણે લખેલું છે, આપણે જોઈ શકાય છે કે ભાઈ દીવાને ખાસ નકશામાં શોધી કાઢો. નકશામાંથી શોધવાની છે. કયા નકશામાંથી શોધવાની છે? કે અહીંયાથી આપણે જે ઉપરનો નકશો જોયો છે તે નકશામાંથી. તેમાં એમાં આપેલું છે, આમાંથી કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે? યમુના નદીની વધુ નજીક છે કઈ ઇમારત છે? દીવાને આમ કે દીવાને ખાસ? તો એ જોવા માટે આપણે કયા નકશાનો ઉપયોગ કરશું? અહીંયા આપેલા નકશાનો ઉપયોગ કરશું આપણે. તો અહીંયા જે નકશો છે એને આપણે જરાક એનો ઉપયોગ કરશું. તો આ યમુના નદી તમે જોઈ શકો છો કે ભાઈ યમુના નદી કઈ બાજુ આપી છે. તો અહીંયા જે ખૂણા પર આ નકશામાં જે બ્લુ કલરનો ભાગ દેખાય છે એ યમુના નદીનો ભાગ છે. તો આ યમુના નદી છે એમની સૌથી નજીક શું થાય? દીવાન એ ખાસ એટલે કે આ વચ્ચેની ઇમારત થાય કે દીવાન એ આમ થાય? દીવાન એ આમ એટલે આ ઇમારત એ યમુના નદીની નજીક હશે કે દીવાને ખાસ ઇમારત એ યમુના નદીની નજીક હશે? તો એ આપણે આપણા નકશામાં જોઈ અને આપણા બધા આ પાંચેય પ્રશ્નના જવાબો આપણે આપવાના છે. તો ચાલો ફરીથી આ પ્રશ્નનો હું વાંચન કરું છું. આમાંથી કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે? દીવાને આમ કે દીવાને ખાસ? તો શું જવાબ હશે? તો આપ બધાએ પણ આ નકશાનો ફરીથી તમે નકશામાં જોયું હશે તો ચોક્કસ આપણે કહી શકાય કે દીવાન એ ખાસ નામની ઇમારત એ યમુના નદીની સૌથી નજીક હશે. બરાબર, આવી જ રીતે આપણે અહીંયાના નીચેના ચાર પ્રશ્નોના જવાબ પણ આપવાના છે. જો બીજો પ્રશ્ન હું વાંચું છું, તમારે એ નકશામાંથી એ વસ્તુ આ ઇમારતને શોધી કાઢવાની છે. કઈ બે ઇમારતોની વચ્ચે આરામગાહ છે? જો ફરીથી વાંચું છું, કઈ બે ઇમારતો વચ્ચે આરામગાહ છે? તો આરામગાહ છે એ ઇમારત આપણે ક્યાં મળશે? ફરીથી આપણે પહેલા નકશામાં જોવું પડશે. તો આપણે આ નકશામાં ફરીથી આપણે જોવાનું છે કઈ બે ઇમારતોની વચ્ચે આરામગાહ છે. તો અહીંયા જોઈ અને આપણે એ પ્રશ્નોના નકશામાંથી શોધી કાઢવાના છે. તો આવી જ રીતે નીચેના બીજા ત્રણ પ્રશ્નો પણ આપણે એમાંથી નકશામાં જોઈ અને એને આપણે કાઢી આપીશું. ત્યાર પછી નીચે આપણે એક બીજો મુદ્દો આવે છે આપણા એકમનો, મોટું બનાવો નાનું બનાવો. તો આપણે સૌએ અહીંયા જ આપણે જોયું છે